નમસ્કાર. આજે આપણે ધોરણ 5 ગુજરાતી વિષય સેકન્ડ લેંગ્વેજમાં જોઈશું પાઠ 10 બાપુની શિખામણ. સમયનું મહત્ત્વ. ગાંધીજીને ભારતવાસીઓ અને ભારતીય ભાષાઓ પ્રત્યે વિશિષ્ટ લાગણી હતી. તેઓ સમયના ચુસ્ત આગ્રહી હતા. તેઓ પોતાની એક પણ પળ બગાડતા ન હતા. તેઓ કહેતા કે સમયને જો તમે માન આપશો તો જ સફળતા મળશે. સત્ય અને સમય એ બંને રેલવેના પાટાની જેમ સાથે ચાલે છે, જેના પર માણસ જીવનભર ચાલે છે. આપણે સમયનું મહત્ત્વ સમજવું જોઈએ. એટલે કે ગાંધીજી પોતાની એક પણ પળ બગાડતા ન હતા અને તેઓ સમયને ખૂબ માન આપતા હતા, સમયના ચુસ્ત આગ્રહી હતા. એકવાર ગાંધીજી તેમના પૌત્ર કાંતિ સાથે ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા હતા. હંમેશાની જેમ તેઓ આ વખતે પણ ત્રીજા વર્ગમાં જ બેઠા હતા અને લેખન કાર્ય કરી રહ્યા હતા. તેમણે પોતાના પૌત્ર કાંતિને પૂછ્યું, કેટલા વાગ્યા છે? ત્યારે કાંતિએ જવાબ આપ્યો, 5 વાગ્યા છે. અચાનક ગાંધીજીએ ઘડિયાળમાં જોયું તો તેમાં 5 વાગવામાં 1 મિનિટની વાર હતી. તેમણે લખવાનું બંધ કરીને કાંતિને પૂછ્યું, ધ્યાનથી જો કેટલા વાગ્યા છે? ખરેખર 5 વાગ્યા નથી, તું બરાબર ધ્યાનથી જો કેટલા વાગ્યા છે. કાંતિએ ધ્યાનથી જોઈને કહ્યું, 5માં 1 મિનિટની વાર છે. એટલે કે પૂરા 5 વાગ્યા ન હતા, 5 વાગવામાં હજી 1 મિનિટની વાર હતી. ગાંધીજીએ કહ્યું, જો સાચો સમય ન જોવાનો હોય તો ઘડિયાળનું શું કામ છે? 30 કરોડ ભારતીયો 1 મિનિટ ખોટી કહે તો તેના કુલ સરવાળાથી કેટલાય મહિના અને દિવસો થાય. તે સાચો સમય ન કહીને ભૂલ કરી છે, ભવિષ્યમાં ધ્યાન રાખજે. ગંગા યમુના કોની છે? વાત અલ્હાબાદની છે. એક વખત ગાંધીજી, નહેરુજી એટલે કે જવાહરલાલ નહેરુ અને બીજા સ્વયંસેવકો એટલે કે પોતાની ઈચ્છાથી કામ કરવા તૈયાર થનાર સ્વયંસેવકો વાત કરતા હતા અને હાથ પગ ધોઈ રહ્યા હતા. ગાંધીજીએ કોગળા કરવા માટે જેટલું પાણી લીધું હતું તે ખલાસ થઈ ગયું, એટલે તેમણે બીજી વાર પાણી લેવું પડ્યું. આથી તેઓ ગાંધીજી ઉદાસ થઈ ગયા. નહેરુજીએ આ જોઈને પૂછ્યું, શું થયું? તમે થોડા ચિંતિત દેખાવો છો, તમે કેમ ઉદાસ દેખાવો છો? ત્યારે અને બીજા સ્વયંસેવકો પણ આ જોતા હતા. ગાંધીજીએ કહ્યું, મારે બીજી વાર પાણી લેવું પડ્યું. આ પાણીનો વ્યય છે, પાણીનો બગાડ છે. નહેરુજીએ સ્મિત સાથે કહ્યું, બાપુ તમે અલ્હાબાદમાં છો, અહીં ત્રિવેણી સંગમ છે. ત્રિવેણી એટલે કે 3 નદીઓનો સંગમ છે. અહીં ગંગા યમુના વહે છે, રણ નથી. અહીંયા તો ગંગા યમુના વહે છે, પાણીની કોઈ પણ કમી નથી. તમે થોડું પાણી વધારે પણ વાપરશો તો કોઈ વાંધો આવશે નહીં. ત્યારે ગાંધીજી બોલ્યા, ગંગા યમુના કોની છે એ ફક્ત મારા માટે નથી, તેના પર તમામ વ્યક્તિનો હક છે, તમામ જીવનો હક છે. બધાએ સમજવું જોઈએ કે આપણે કુદરતી સાધનોનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. કોઈ પણ વસ્તુ પુષ્કળ હોય તો આપણે આપણી જરૂરિયાત જેટલું જ વાપરવું જોઈએ, એને વેડફવું જોઈએ નહીં, નહીં તો તેને વેડફવાની આપણને કુટેવ પડી જશે. આમ નહેરુજી અને બીજા બધાને ગાંધીજીની વાત સમજાઈ ગઈ. આજીવિકામાં ખાદી. ગાંધીજી ખાદીને ભારતનો આત્મા કહેતા. ખાદી એટલે એક પ્રકારનું કાપડ. તે આધુનિક ઉદ્યોગો કરતાં લઘુ ઉદ્યોગોને વધારે પસંદ કરતા હતા. લઘુ ઉદ્યોગો એટલે નાના ઉદ્યોગોને વધારે પસંદ કરતા, અને આને કારણે જ તેમણે જીવનભર સૂતર કાતવાનું અને ખાદી પહેરવાનું અભિયાન ચલાવ્યું. તેમના માનવા પ્રમાણે સૂતર હાથ કાતવાથી લોકોને કામ મળશે અને પોતાની જાતે બનાવેલી વસ્તુ વાપરવાનો આનંદ મળશે. એકવાર ગાંધીજી તબિયત સુધારવા માટે બેંગ્લોર ગયા હતા ત્યારે એમને મળવા માટે કેટલીક વિદ્યાર્થિનીઓ આવી. ગાંધીજીએ પૂછ્યું, શું તમને ખાદી વિશે કંઈક ખબર છે? એક છોકરી હસતા હસતા બોલી, ખાદી એટલે કાપડ. તેમણે કહ્યું, કેવું કાપડ? થોડીવાર પછી બીજી છોકરી બોલી, ખાદી એટલે કે ખરબચડું કાપડ એમ. ગાંધીજીએ કહ્યું, સૂતરનું હાથથી કાતેલું કાપડ જ ખાદી કહેવાય છે. સારું બોલો, ખાદી પહેરવાથી શું ફાયદો થાય? ત્યારે એક છોકરી કહે છે કે તે મજબૂત હોય છે અને બીજી છોકરી કહે છે તે જલ્દી ધોવાઈ જાય છે. ગાંધીજીએ કહ્યું કે તે સૂતરમાંથી બને છે, અને સૂતર કોણ બનાવે છે? અમીર કે ગરીબ? તેને ગરીબ લોકો બનાવે છે, જેને કારણે
ગામડાના ગરીબો માટે તે આજીવિકાનું સાધન છે, એટલે કે રોજગારીનું સાધન છે. તેમને આના થોડા પૈસા મળી જાય તો પણ તેઓ ખુશ થઈ જાય છે. જો તમે ખાદી ખરીદશો તો તેમની આવક વધશે અને તેઓ સારો ખોરાક ખરીદી શકશે. હવે સમજાયું કે ખાદી પહેરવી જોઈએ? વિદ્યાર્થીનીઓ કહ્યું, હા બાપુ, હવે અમે ખાદીના જ કપડાં પહેરીશું. હવે આપણે ઉખાણા વિશે જોઈએ. ખેતરમાં ઊભા ડોસી દાંત કાઢે, એટલે કે કપાસ. ત્રણ નેત્ર પણ શંકર નહીં, વાળ ઘણા પણ ઘેટું નહીં, પાણી છે પણ ઘડો નહીં, સંન્યાસી છે પણ ભગવાન નહીં, એટલે કે નાળિયેર. આવડીસી દડી હીરે જડી, દિવસે ખોવાણી રાતે ચડી, એટલે તારા. સવાર સાંજ લાંબો થાય, બપોરે પગમાં સમાય, રાત પડે અને અલોપ થાય, એટલે કે પડછાયો. પગ વિના ડુંગર ચડે, મુખ વિના ખડખાય, હંસા કહે રળિયામણું, કયું જનાવર જાય, એટલે કે ધુમાડો. એને પગ નથી છતાં પણ એ ડુંગર ચડે અને મુખ નથી છતાં પણ એ ખડ ખાય. ખડ એટલે કે ઘાસ ખાય. લીલી લીલી સળીઓને ગાંઠે ગાંઠે ચાર, ચારનું તો શાક થાય ને છોડા ખાય ઢોર, એટલે કે મગફળી. કાળો છે પણ કાગ નહીં, દરમાં છે પણ ઉંદર નહીં, વૃક્ષ ચડે પણ વાનર નહીં, ચાર પગ પણ પશુ નહીં, એટલે કે મંકોડો. હજાર ઘરની હજાર રાણી, તેમાં ફૂલરસ રાખે આણી, મીઠા મીઠા શરબતની એ લોકોને આપે લાણી, એટલે કે મધમાખી.